ડાંગોર તાલુકાના સિલ નજીકના ખરેડા ફાટક પાસે સવારે ચેરી અસેલથી 5 કાયા અને 2 3 ખૂંટના કમ કમાટે ફોર્યા મોત રીપચર આરઆરટ પ્રસરી ગઈ હતી, જ્યારે 2 ગાય સહિત 5 પશુઓની ડોક્ટરની ટીમ અને ગૌરક્ષકે તાત્કાલિક સારવાર આપી બચાવી લીધા હતા. રાજવામાં ચેરી પ્રદાશ ભૈરવી ગોવંશને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની આશંકા સાથે લોકોએ રોષપૂર્ણ બંધ પાડ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રહી સિલ માંગરોનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, જ્યારે ચેરી અસરથી પગ પછાડતા અને ધ્રુચારી અનુભવતા 2 ગાય 2 ખૂંટ અને 1 વાછરડાને સારવાર આપી બચાવ્યા હતા. ઘટનાને પગલે લોકોમાં ઉગ્ર રસ ફેલાયો હતો. એક તબક્કે તો કેશોદ માધવપુર અને જુદા જુદા ગામડા તરફ જતા રસ્તા આડે આડે ગોટવી રસ્તા બંધ કરી દેવાયા હતા. બનાવની જાણ થતા માંગરો DYSP HM જાડેજા, CPI ગમા સહિતના અધિકારીઓ, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, સિલના પૂર્વ સરપંચ રામજીભાઈ ચુડાસમા, કાલેચરા સરપંચ મગનભાઈ બાલચ, કંકાળાના દેવાભાઈ માફાભાઈ સહિતના આગેવાનો તથા કેશોદ માંગરોળથી ગૌરક્ષક યુવાનો તેમજ સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નરેશભાઈ ગોસ્વામીની ટીમ સાથે અને પત્રકાર મિત્ર દોડી આવ્યા હતા. ઉપપ્રેમીઓએ બનાવની તટસ્થ તપાસ કરી ચાપદારા વિરુદ્ધ આકારી કાર્યવાહી કરવામાં આવે પોલીસ સમક્ષ માંગ કરી હતી. પોલીસે મૃત પશુઓના PM વંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી ઘટના સ્થળેથી મળી આવેલા લાડુ ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે, તેમજ બનાવના મૂળ સુધી પહોંચવા ડોગ સ્કોડની મદદ લેતા તજવીજ હાથ ધરી છે. 9 ગાયો એટલે એ 3 ફૂટ હોય એના 9 મૃત્યુ થયા છે. આ જેને જે કર્યું એને ગેસના કે જે જેવી પ્રદર્શિત એને ખવરાને માર્યા. આ ગમે ગવર્નરનો દીકરો હોય ને તો પોલીસ ખાતાને કીધું ના છોડવા નહીં આવે, જે કરવાનું થાય એ કરવાનું છે. આજે આવો આવા ને આવા બનાવ બનશે તો આથી પણ વધશે. આજે કરવાની અમારી તૈયારી છે. અમે કીધું કે જે કરવું પડે એ કરવાનું છે. અધિકારીને મેં સૂચના આપી દીધી કે આ આજ આ બહેનો આની પહેલા બહેનું હજી વધુ બને આવું ન બને ને એના માટે જેને કહેવાનું થાય ને કરવાનું થાય એ કરવાની અમારી તૈયારી છે. લોકસભા નિશ્ચય માંગરોળ.